વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આપણે આજે દ્વિતીય સત્રમાં આપણે શુભ શરૂઆત કરીશું શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મહુવાસ તરફથી પટેલ જયાબેન. આજના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ જુનિયર કેજી વિષય ઇંગ્લિશ. ચાલો વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે ઓ ફોર ઓરેન્જ શીખી ગયા, તો હવે આજે આપણે પી ફોર પેરોટ શીખવાનું છે. પેરોટ એટલે પોપટ. તો તમારે પી ફોર પેરોટ શીખવાનું છે. તો અહીં સ્પેલિંગ આપી છે આપણને પેરોટની, પી એ ડબલ આર ઓ ટી, પેરોટ. કઈ છે? પેરોટ. તો અહીં આપણને ચિત્ર પણ આપ્યું છે. શેનું આપ્યું છે? પોપટનું, એટલે પેરોટ. પછી લુક એન્ડ ટેસ્ટ, જુઓ અને ઘૂંટો. તો અહીં તમારે સૌ પ્રથમ સ્ટેન્ડિંગ લાઇન કરવાની રહેશે, પછી સ્ટેન્ડિંગની હાફ સર્કલ કરવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પી ફોર પેરોટ. હવે તમારે સે ટેસ્ટ એન્ડ રાઈટ, બોલો ઘૂંટો અને લખો. તો પી ફોર પેરોટ. તો અહીં તમને સ્ટેન્ડિંગ લાઇન અને હાફ સર્કલ. તો તમારે પી ફોર પેરોટ, પી ફોર પેરોટ, પી ફોર પેરોટ, પી ફોર પેરોટ. એટલે સૌપ્રથમ સ્ટેન્ડિંગ લાઇન, પછી હાફ સર્કલને જોડવાનું છે, એટલે પી ફોર પેરોટ. તો તમારે આખા પેજમાં પી ફોર પેરોટ લખવાનું રહેશે. પી ફોર પેરોટ. હવે તમારે જોવાનું રહેશે અહીં પેન શું આપી છે. પેન શેનું ચિત્ર છે? પેન, પીઈ એન, પેન. પેન એટલે આપણે ઓળખીએ છીએ ને, આપણી પેન્સિલ આવી ને, આપણી હમણાં હાલે પેન્સિલથી લખીએ છીએ. અને તમારા મોટા ભાઈ બહેન જે તમે પણ આગળ ભણશો તો આપણે પેનથી લખીશું, તે પેન છે. હવે સર્કલ ધ લેટર પી, મૂળાક્ષર પી ફરતે વર્તુળ કરો. તો આપણે મૂળાક્ષર પી સુધી અને વર્તુળ એટલે ગોળ કરવાનું છે. પિન, પી આઈ એન, પિન. તો આપણે પીમાં ગોળ કરીશું. ટેપ, તો પીમાં આપણે ગોળ કરવાનું છે સુધીને. શોપ, એસ એચ ઓ પી, શોપ. તો આપણે પી સુધીને ગોળ કરીશું. પિયર એટલે પી. તો વિદ્યાર્થી મિત્ર, આપણે અહીં પીને પી મૂળાક્ષર ફરતે સર્કલિયાને વર્તુળ કર્યું છે. હવે તમારે આ શેનું ચિત્ર દેખાય છે? પીલો, યાને પીલો એટલે તક્યું, એને ઇંગ્લિશમાં પીલો કહેવાય છે. તો તમારે આ પીલોની સ્પેલિંગ બાકી કરવાની રહેશે. પી આઈ ડબલ એલ ઓ ડબલ્યુ, પીલો. તો પેજ નંબર 12 તમારે લખવાનું છે નોટબુકમાં અને તમારી વર્કબુકમાં. અને હવે પેજ નંબર 13માં તમારે શું લખવાનું છે? પોટ, પોટ એટલે ઘડું. જે આપણે પાણી ભરીએ છીએ, આપણા ઘરે પણ ઘડો હોય છે ને, તો આ પાણી ભરવાનો ઘડો, એને પોટ કહેવાય છે. તો પી ફોર
સ્પોટ એટલે પીથી પણ ઘણા બધા શબ્દો બને છે. તો લુક એન્ડ ટ્રેસ જુઓ અને ગોઠવો. તો તમારે અગાઉ આપણે શીખી ગયા તેઓ સ્ટેન્ડિંગ લાઈન અને હાફ સર્કલ કરવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે સ્ટેન્ડિંગ લાઈન પછી હાફ સર્કલ એટલે પી, તો સે ટ્રેસ એન્ડ રાઈટ, બોલો ગૂંટો અને લખો. તો પી ફોર પેરટ, પી ફોર પેરટ. તો તમારે વિદ્યાર્થી મિત્રો તમારી ફોર લાઈનની બુકમાં લખવાનું છે પી ફોર પેરટ. તો તમારે આખા પેજમાં પી ફોર પેરટ પોટ ઘણા બધા શબ્દો થાય છે તો આપણે લખવાના રહેશે. તમારે આખા પેજમાં લખવાના છે. હવે તમારે શું કરવાનું છે, કલર. તો ટપકા જોડો અને મોડા અક્ષરમાં રંગ પૂરો. ડ્રોઈંગ ધ ડોટ્સ એન્ડ કલર ધ લેટર. તો અહીંયા આપણને પી આપ્યો છે તે પહેલાં તમારે ટપકા જોડવાના રહેશે, પછી ગોળ કરવાનું રહેશે. સૌ પ્રથમ તમારે ટપકા જોડવાના. તો અહીં પણ તમારે ટપકા જોડવાના રહેશે અને કલર કરવાનો રહેશે. તમારો મનગમતો કલર કરવાનો છે. તો અહીં તમારે પીમાં આપણે કયો કલર કરીએ, ઓરેન્જ. ઓરેન્જ એટલે પીળો, સોરી ઓરેન્જ એટલે કેસરી. હવે આમાં ગ્રીન કરીશું. ગ્રીન એટલે લીલો. આ કયો છે, પેરટ ગ્રીન કલર છે એટલે લીલો કલર. હવે આપણે અહીં બ્લુ કલર કરીશું એટલે વાદળી કલર. તો જોયું વિદ્યાર્થી મિત્રો, તમારે પણ પેજ 13 કરવાનું રહેશે તમારી નોટબુકમાં. અને શેમાં કરવાનું છે, તમારી સ્વાધ્યાય પોથી. તો બાય.